ચાલો ચાલો. કેવું લાગે છે તમને કેપ ટાઉન જવાના? કેટલામી વાર જાવ છો તમે? આ ત્રીજી વખત ચાલ્યું. આપણું સેમ સેમ જ છે હે ને? હું પણ ખૂબ જ મજામાં છું. અને જેમ કે તમે લાસ્ટ વ્લોગમાં જોયું તો કેપટાઉન જવાના છે અને શોપિંગ થઈ ગઈ, તો હવે આપણે કરવાનું છે, ટાઈમ છે બેગ પેકિંગ કરવાની. તો મેં વિચાર્યું કે એ પણ તમારી સાથે શેર કરું, અને શું શું શોપિંગ કર્યું હતું એ પણ મેં બતાવવાનું પ્રોમિસ કર્યું હતું. તો હવે કરીશું બેગ પેક, કેમ કે કાલનો જ દિવસ છે, પરમ દિવસ એટલે કે થર્સડેના અર્લી મોર્નિંગ 4 o'clock અમે નીકળવાના છે. તો બધું કામ બાકી છે હજુ, એટલે બસ હમણાં હું પાર્લરમાં પણ જઈને આવી. થોડું ઘણું કામ હોય છે લેડીઝને, જેમ કે તમને ખબર છે, પણ મેં કોઈ જ વ્લોગ નહોતો શૂટ કર્યો, અને હમણાં સ્ટાર્ટ કરું છું. હું બેગ પેકિંગ કરું એ પણ આપણે જોઈશું. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચેનલ વિડીયો જોઈને ના જતા રહેશો, કેમ કે ચેનલ જેટલી ઝડપથી ગ્રો કરી રહી હતી તમારા સપોર્ટના લીધે હતી. અને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, તાકે તમને નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને શેર અને લાઇક પણ કરજો જો અગર વિડીયો ગમતા હોય. અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે કેપટાઉન એક સરસ, એક પોપ્યુલર પ્લેસ છે સાઉથ આફ્રિકામાં, સૌથી સારો અને બેસ્ટ પ્લેસ છે. કે જેમ કે બધાને ખબર છે, વર્લ્ડમાં ફેમસ છે, ઘણા બધા મૂવીનું શૂટિંગ પણ થયું છે. અને હું ઓલરેડી 2 વાર જઈને આવી છે. જૂની ચેનલ પર બધા જ આફ્રી કેપટાઉનના બધા જ વ્લોગ હતા જૂની ચેનલ પર, પછી ચેનલ બંધ થઈ ગઈ છે અને નવી ચેનલ છે, એટલા માટે. તો ફરીથી એકવાર મોકો મળ્યો છે આપણને કે કેપટાઉનને એક્સપ્લોર કરવાનું અને જોવાનું. તો વિડીયો જોવાનું ભૂલતા ના તમને, પણ જ્યાં જ્યાં અમે ફરીશું બધું જ, ટેબલ માઉન્ટેન, કેપ પોઈન્ટ, વોટરફ્રન્ટ, બધું જે કંઈ કેપટાઉનના પોપ્યુલર પ્લેસ છે, ઘણા બધા બીચીસ છે, તો એ બધું આપણે એક્સપ્લોર કરવાના છે. ને તમે વિડીયો જોવાનું ભૂલતા ના. ચલો હવે હું બેગ પેક કરી દઉં અને પછી આપણે મળીએ. તો મેં બેગને બધું એમનામ રાખી દીધું હતું, બધું આમાં ભરી દીધું છે, અમારા બંનેના કપડાં પણ વ્યવસ્થિત ગોઠવવાના બાકી છે. અને જો આ એક નવા શૂઝ લીધા છે, આ મારા છે, મેં બાય કર્યા છે. મને બ્લુ અને ગ્રીન કલરના, પિંક કલરના શૂઝ વધારે ગમે છે, વ્હાઇટ પણ ગમે છે, પણ આવા કલરિંગ શૂઝ વધારે ગમે છે. તો તમે કમેન્ટ કરીને બતાવજો કે કેવા લાગ્યા તમને આ તેજસના. હમણાં અમે કંઈ વધારે નથી લીધું, કારણ કે કેપટાઉનથી આવીને પછી આપણે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પણ કરવાનું છે, તો બધી શોપિંગ નથી કરી. જે શોપિંગ કરીએ પણ આમ જ છે બધું, હું તમને જે આવે એ રીતે દેખાડીશ. અને હું બેગ પેક કરી દઉં હમણાં પહેલાં, અને બધું વ્યવસ્થિત ગોઠવી દઈએ. જો હું પેકિંગ આ હું ઇન્ડિયાથી લાવી છું, સુરતના વીઆર મોલમાંથી મેં લીધેલી હતી. ખૂબ જ સરસ હતી, વીઆર મોલમાં ખૂબ સરસ કપડાં મળે છે. હું પહેલાં કોઈ દિવસ નહોતી ગઈ, હું હમણાં જ્યારે ઇન્ડિયા ગઈ ત્યારે હું અને તેજસ વીઆર મોલમાં ગયા હતા. તો ત્યાંથી પણ અમે ઘણું બધું શોપિંગ કરેલું છે, અને સારું એવું વસ્તુ મળે છે. ઇન્ડિયામાં આપણને એવું લાગે કે અહીંયા લીધું હોય તો ત્યાં પછી શોપિંગ કરવાનું હોય તો એક્સપેન્સિવ લાગે, પણ ઓલરાઈટ છે, કેમ કે અહીંયા એનાથી વધારે એક્સપેન્સિવ હોય છે. પણ હવે અહીંયા રેટ આવે એટલે આપણે લેવું જ પડે. બધા ગરમ કપડાં પણ મૂકીશું. આ મેં સિમલાથી લીધું હતું, જ્યારે સિમલાના વ્લોગ આવ્યા ત્યારે નહોતું દેખાડ્યું, હું તમને દેખાડીશ. હમણાં ખૂબ સરસ મળે છે. પહેલાં મને એવું હતું કે અહીંયા સારું મળે છે આવા બધા વિન્ટરના કપડાં, કેટલું સરસ મજાનું છે, આજે ડાયરેક્ટ પહેરવાનું હોય છે. પણ આ મેં સિમલાથી લીધું હતું, મને ખૂબ જ ગમ્યું હતું, એટલે હું સિમલાથી 2 jacket પણ લઈને આવી છું. જનરલી અમે વિન્ટરના કપડાં બધા અહીંયાથી જ લઈએ છીએ, ઇન્ડિયા હું જેકેટ પણ બધા અહીંયાથી લઈને જાઉં છું. પણ મને સિમલામાં ખૂબ સરસ બધી વસ્તુઓ મળી હતી, તો મેં લીધી હતી અને આ પછી હું અહીંયા પણ લઈ આવી હતી. એ પણ હું હમણાં કેરી કરું છું, કારણ કે અહીંયા વિન્ટર છે, હમણાં થોડું ઘણો તાપ નીકળ્યો છે, વેધર સારું છે, પણ કેપટાઉનમાં પણ કદાચ ઠંડી હશે, તો વિન્ટરના કપડાં પણ કેરી કરવું જ પડશે આપણે. અને આ જે બધા મારા જીન્સ છે હું બોમ્બેથી લાવી છું. હું બોમ્બે ઓલવેઝ શોપિંગ કરવા જાઉં છું, જ્યારે ઇન્ડિયા જાઉં ત્યારે મને બોમ્બે શોપિંગ કરવા જવાનું ખૂબ ગમે છે. અને સારા કપડાં પણ મળે છે, કેટલી સરસ મજાની જીન્સો છે બધી, લો વેસ્ટના ને બધી, એ બધી હું બોમ્બેથી લઈને આવી છું. એટલે ઘણા ખરા કપડાં મારા ઇન્ડિયાના પણ છે અને અહીંયાના પણ છે, જે નવા છે ઓલરેડી પેકિંગ જ હતા એ પણ મેં કેરી કરું છું. અને આ તમે જોઈ શકો અમારા સેમ શર્ટ છે, મારા અને તેજસના. અમે બિલ્લી મોરાથી લીધા હતા, પણ હું અહીંયા આફ્રિકા આવી ગઈ પછી તેજસે લીધા હતા, એમની ઈચ્છા હતી. એટલે એમને કે હું સેમ શર્ટ એક લઈ આવું, તો આપણે કશે ફરવા જઈએ ત્યારે મેચિંગ પહેરશું. તો અમે મેચિંગમાં પણ પહેરી લીધી છે, અને બીજા ઘણા બધા છે મેચિંગમાં, પણ અત્યારે અમે એક જ પહેરેલા છે. બિકોઝ વિન્ટર છે અને ઠંડી છે, તો પછી બધા કપડાં કેરી કરીને ઉપયોગમાં ના આવે, એના કરતાં એક જ લઈ જઈએ. અમે ઓનલાઈન એમેઝોન પરથી પણ સેમ ટીશર્ટો બાય કરેલી છે, અને એ પણ બધું અહીંયા છે, પણ એ અત્યારે કેરી નથી કરતા, પછી આગળ જોઈશું કોઈ વાર. તો મેં રીતે પહેલાં તેજસના બધા કપડાં ગોઠવી દીધા છે, અને પછી ઉપરથી હું મારા કપડાં રાખીશ. અને ત્યાં જઈને હોટલના રૂમમાં કબાટ હશે, તો હું જઈને પછી શું કરીશ કે બધું કબાટમાં ગોઠવી દઈશ, કેમ કે આ વખતે જગ્યા ચેન્જ નથી કરવાની, હોટલ ચેન્જ નથી કરવાની, 6 દિવસ કેપટાઉનમાં જ છે. તો ત્યાં હોટલના કબાટમાં બધું ગોઠવી દઈશ, એટલે રોજના ઇઝી પડે. બેગમાં રાખીશ તો પછી એવરીડેના બધું બેગમાંથી શોધવું પડે સવારના, કે આ નથી મળતું, આલું નથી મળતું. એટલે હું શું કરું, જનરલી ફરવા જઈએ તો હોટલના રૂમમાં જે કબાટ હોય એમાં બધું ગોઠવી દઉં છું, અને પછી એવરીડેના કાઢીને ઇઝી રહે. એટલા માટે મેં પહેલાં આવી રીતે ટેસ્ટના કપડાં ગોઠવી દઈશ, હવે મારા ગોઠવી દઈશ,
અને શૂઝ માટે એક થેલો અલગથી કરીશું. તો બહુ બધી કન્ફ્યુઝન પછી હું પેકિંગ કરી શકી છું, કે ખબર છે તમને ઇન્ડિયામાં કેવું હોય છે કે જ્યારે તો એટલી બધી ઠંડી નથી હોતી તો આપણે કશે બી જવાના આપણે નોર્મલ કપડાં મૂકીએ અને પેકિંગ થઈ જાય. અહીંયા તો એ બધું વિચારવાનું કે સવારે અચાનક વેધર ચેન્જ થઈ જશે તો શું થશે, અને ઠંડીના કપડાં પણ મૂકવાના, ગરમીના કપડાં મૂકવા, સ્વેટર જેકેટ લેવાના, ટી શર્ટ એવું લઈએ તો એ વિચારવાનું કે જાડી લઈએ કે પટલી લઈએ, બધા શોર્ટ લઈશું, ફ્રોક લઈશું, તો પછી અચાનક વેધર ચેન્જ થઈ જાય અને રાતોરાત ઠંડી ચાલુ થઈ જાય તો શું કરવાનું, તો સવારે મોર્નિંગમાં શું પહેરવાનું. એટલે ગરમ કપડાં પણ કેરી કરવાના અને ઠંડા પણ કેરી કરવાના, નોર્મલ પણ કેરી કરવાના, બધું જ કેરી કરવાનું. એટલે બહુ કન્ફ્યુઝન થઈ જાય પેકિંગ કરવામાં. તો એ જ બધું હતું, કલાક થયો મને પેકિંગ કરતાં કરતાં, અને ફાઇનલી મેં બેગ પેક કરી છે બધું, નાઈ ડ્રેસને બધું રાખીને. અને ખરેખર રિયલીમાં બહુ કન્ફ્યુઝન થઈ જાય, કારણ કે પછી આવું આપણે ટી શર્ટ એવું લઈએ અને અચાનક વેધર ચેન્જ થઈ જાય તો તે પણ વિચારવાનું. ટી શર્ટોમાં પણ બે જાતનું વિચારવાનું કે ફૂલ સ્લીવની પણ લેવાની, ગરમ પણ લેવાની અને નોર્મલ કપડાં પણ લેવાના. તો આ બધું બહુ ખરેખર અહીંયા બહાર ફરવા જવાનું એટલે બહુ કન્ફ્યુઝનવાળું કામ પેકિંગનું. તો પણ મેં ફાઇનલી કરી દીધું છે, બસ હવે શૂઝ ને બધું જ એક અલગ બેગ કરવાની છે, એ પણ પટાવી દઉં અને ફરી આપણે મળીએ. આમ તો તેજસ મને હેલ્પ કરે છે બધા કામમાં, આપણે ગયા છે શેવિંગ કરાવવા, તો એમને બધું હેર કલરને બધું કરાવવાનું છે, શેવિંગ કરાવવાની છે. તો બધું ટીવી પણ ચાલતું હતું, જોતાં જોતાં મૂકીને ગયા કે હું હમણાં કામ પટાવી દઉં તો પછી શાંતિ સાંજે એમ કરીને. તો મેં કીધું વાંધો નહીં તમે જઈ આવો, હું પેકિંગ કરી નાખું છું. એટલે હું પેકિંગ કરું, હજુ મારો મેકઅપનો સામાન બધો અહીંયા કાઢીને બધું વિખેરીને રાખ્યું છે, એ બધું પેકિંગ કરવાનું છે. એનું એક પાઉચ બનાવવાનું છે, કોલગેટ બ્રશવાળું એક અલગથી, હેર ઓઇલ ને શેમ્પુ એનું અલગથી પાઉચ બનાવવાનું છે. એમ તો નવા હોટલમાં આપે છે બધું, શેમ્પુ સાબુ બધું મળે છે, એટલે હું ટોવેલ પણ કેરી નથી કરતી, કેમકે હોટલમાં હોય છે, આપણે હોટલ સારી બુક કરી હોય તો હોય છે એટલા માટે. પણ જનરલી એમના પછી સાબુ ને શેમ્પુ તમને ખબર છે બધાને આઈડિયા હોય છે કેવા હોય છે, એટલા માટે એ મને નથી ગમતા, એટલે હું ઘરેથી બધું કેરી કરું છું. તો એ બધું પેકિંગ બાકી છે હજુ, તો હું એ પટાવી દઉં પહેલાં. આ બાજુ જોજો પરમાર સાહેબ, વેલકમ મિત્રો બધા. અને આજની સવાર થઈ ગઈ છે અડધી રાતે, અત્યારે વાગ્યા છે રાતના બેગ છે, તમે બધું બેગો પેક કરી હતી એ જોયું હતું ઓલરેડી. અને અમે રાતે સવારે મળશે કે 4 વાગે નીકળવાના હતા અને અત્યારે વાગ્યા છે રાતના 2, અને ખૂબ જ અંધારું હતું એટલા માટે મેં વ્લોગ કોઈ શૂટ નહોતો કર્યો, અને અહીંયા પેટ્રોલ પંપ પર આવીને શૂટ કરું છું. તો ચાલો, આપણે જઈ રહેલા છે કેપટાઉન, અને સરસ મજાની જગ્યાઓ છે જે વર્લ્ડમાં ફેમસ છે, સાઉથ આફ્રિકાની જે મોસ્ટ પોપ્યુલર પ્લેસ છે કેપટાઉન, તો એ જોવા મળશે તમને. તમારે એ જોવું હોય તો તમે વ્લોગને આગળના બધા વ્લોગ જોવાનું ભૂલશો નહીં. અને જે કેપટાઉનમાં ટેબલ માઉન્ટેન છે, કેપ પોઈન્ટ છે, વોટરફ્રન્ટ છે જે બહુ પોપ્યુલર પ્લેસ છે, તો એ બધું હું તમને કવર કરીશ, જ્યાં જ્યાં હું જઈશ તેટલું તમને કવર કરીને દેખાડીશ. અને સ્પેશિયલી ટેબલ માઉન્ટેન અને બધું હું આગળ ફરી આવી છે બધું, મારી આ ત્રીજી ટ્રીપ છે કેપટાઉનની, પણ તેજસ અને નીતાબેન નોટા ગયા એટલા માટે અમે સડનલી પ્લાન કર્યો. તો ચાલો, તમે જોવા માટે વ્લોગને કન્ટિન્યુ કરજો, રસ્તામાં જે પણ આવશે, બહુ લાંબો રન છે આપણો, નેવિગેટરના હિસાબે 17 આવર્સનો રસ્તો બતાવે છે, પણ વધારે થશે કેમકે હજુ રાતના વાગ્યા છે 2 અને અમે પહોંચીશું સાંજે રાતે 8-9 વાગ્યે. તો રસ્તામાં જે કંઈ પણ આવશે એ હું કવર કરીશ અને તમને પણ દેખાડીશ, તમારી સાથે પણ શેર કરીશ. તમને પણ ઇન્ડિયાથી ઘર બેઠા જોવા મળશે કે સાઉથ જોનીસ બકરી કેપટાઉન જાઓ તો રસ્તામાં શું શું આવે અને શું ના આવે, કેવું હોય છે અને કેપટાઉન કેવું છે. તમે કદાચ આફ્રિકા કોઈ આવો કે ના આવો, તમને ઘર બેઠા હું દેખાડીશ. અને તો વ્લોગને તમે કન્ટિન્યુ કરજો. હવે અમે નીકળીએ છીએ, અહીંયાથી પેટ્રોલ ફુલ કરાવી દીધું છે, પાણીની બોટલને બધું લઈ લીધું છે અને બસ હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો તમે વ્લોગ પર ચીકાભાઈ બોલશે હવે 2 શબ્દો. કેવું લાગે છે તમને કેપટાઉન જવાના? કેટલા મી વાર જાવ છો તમે? આ ત્રીજી વખત ચાલ્યું. આપણું સેમ સેમ જ છે હા ને? ત્રીજી વખત ચાલ્યું. કેટલા કલાકનો રસ્તો છે જો બકસી? 16 કલાક. 17 કલાક નેવિગેટરમાં બતાવે છે. એટલે તમારી ખુશી કંઈ બયાન કરશો તમે કેપટાઉન જાવશે એ માટે? ખુશી તો બધી બહુ છે. 24 ની 12 કલાક કામ કરતા હોય એટલે ખુશી તો હોય જ ને હોલિડેની. કે ચાલો, તો બધાને કહી દો કે કેપટાઉન જોવા માટે વ્લોગને બધા કન્ટિન્યુ કરજો, અને આગળના અને આગળના પણ બધા વ્લોગ જોજો. યા, ઇન્ડિયાથી ઘર બેઠા તમને કેપટાઉન જોવા મળશે. કોઈ નથી, જો આપણે એકલા જ છે રાતે 2 વાગે, કોણ હોવાનું અહીંયા? કે જુઓ, તમને એવું થતું હશે કે આ ઝાડનું શું કામ ઉતારે છે, પણ આના પર બધી આ આપણી ઇન્ડિયન ચકલીઓ બેઠી છે અને આ બધા ઊંઘે છે, તમે બારીકાઈથી જોઈ શકો.
અને અત્યારના વાગ્યા છે 3:17 થઈ છે, એટલે 3:15 થયા છે. 2 વાગે અમે નીકળ્યા હતા તો 1:15 થઈ ગયો છે. અને જેટલું પણ પેટ્રોલ ઓછું થયું એટલું પુરાઈ રહીએ એટલે ગેરેજ પર સ્ટોપ કરી છે. તો મેં તમને પણ દેખાડી દીધું જે કહ્યું હતું તે. અત્યારે કોઈ છે નહીં મારી આગળ પાછળ, તમે જોઈ શકો એક જ ગાડી છે. અમે પેટ્રોલ પુરાવા ઊભી રાખી છે અને બસ આ લોકો છે. તો હજુ પણ અંધારું છે અને ઠંડી વધારે છે. જોબક કરતાં પણ આઈ થિંક હજુ પણ જોબકનો જ એરિયો છે, પણ આ બાજુ ઠંડી વધારે છે. તો બસ પેટ્રોલ પુરાવી દીધું અને બીજું કોઈ કામ નથી. તો હવે આગળ જઈએ આપણે. તમે જોતા રહેજો કેમ કે રસ્તામાં પણ હમણાં અજવાળું થશે. ખૂબ જ સરસ મજાના રોડ અને બધું જે કંઈ પણ આવશે હું બધું કવર કરીશ અને તમને પણ દેખાડીશ, જે કંઈ પણ આવશે એ દેખાડીશ. આપણે કેપટાઉન પહોંચી જઈએ ત્યાં સુધી આ વ્લોગને કન્ટિન્યુ કરશું. તો તમે જોતા રહેજો, જોવાનું ચૂકતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેપટાઉનના વિડીયો જોવા માટે. તો આગળના વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં, તમને ખૂબ જ મજા આવવાની છે. જુઓ ભાઈ, આ પ્યોર ગુજરાતી. જ્યાં જાય ને બધા વાઢવા લઈને મોઢવો લઈને બે જાય. મોઢવો થેપલા ઢોકળા ઈડળા અને ઘરની ચા, મુઠિયા અને ઘરની ચા જુઓ છે ને ગુજ્જુ. એટલે આઢવો ઈડળા છે, અહીંયા આ લૂંટીના મુઠિયા છે. ગુજ્જુ એટલે ગુજ્જુ જ રહે. ફોરેન જાય કે ગમે ત્યાં જાય કોઈ દિવસ ચેન્જ નહીં થાય. બીજા બધામાં ચેન્જ થાય ચા નાસ્તો કરવા માટે. અને જેમ કે તમને ઓલરેડી દેખાડી દીધું બધું, ચા નાસ્તો ઘરેથી લઈને આવ્યા છે. કેમ કે જે લોકો રેગ્યુલર વ્લોગ જોયો છે એમને ખબર છે કે અહીંયા લોંગ રૂટ પર બી રસ્તામાં કંઈ પણ નથી આવતું. ઇન્ડિયા જેવું નથી, હું વારંવાર કહું છું. કોઈ રેસ્ટોરન્ટ નથી હોતી, તમને કંઈ પણ વસ્તુ જમવાનું કે કંઈ ના મળે. ઓનલી ગરાજ આવે, ગરાજ એટલે પેટ્રોલ સ્ટેશન. અને તમને બધું ઇંગ્લિશથી કોફી મળી જાય કે કેપિચુનો મળી જાય અને ક્રફના પેકેટને એ બધું મળી જાય, પણ આવું કંઈક પણ નથી મળતું. એટલે લોંગ રૂટ પર તમે જાઓ તો તમારે બપોરનું જમવાનું અને નાસ્તાનું કે કંઈક તો લઈને જવું પડે. નોન વેજીટેરિયન હોય એના માટે ઇટ્સ ઓકે કે કંઈ ના કંઈ મળી જાય, પણ વેજીટેરિયન માટે બહુ જ પ્રોબ્લેમ હોય છે એટલે લઈને આવવું પડે છે બધું. અને અમે તો ઓલવેઝ જ્યારે પણ ફરવા જતા હોય ત્યારે અમે બધું નાસ્તો ઘરેથી લઈને જ નીકળીએ છીએ. એ તમને ખબર છે જે લોકો વ્લોગ જોઈ છે એમને. તમે ઓલરેડી હવે નાસ્તાને બધું કરી લીધું છે અને 9 વાગી ગયા છે. રાતે 2 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 9. અને હજુ તો આપણે બહુ દૂર જવાનું છે, બહુ દૂર જવાનું છે. અને આઈ થિંક નેવિગેટરના હિસાબે સાંજે 6-7 વાગશે પહોંચતા. તો 6:30-6ની આસપાસ પહોંચી જવા જોઈએ. તો ચાલો આપણે જોઈએ. અને હવે અજવાળું થઈ ગયું છે, અંધારામાં નીકળ્યા હતા એટલે કશું દેખાડે. હવે જે પણ રસ્તામાં કંઈક પણ આવશે હું તમને પણ દેખાડીશ, કવર કરીશ. તમે વ્લોગને એન્ડ સુધી જોજો. આજે આપણે રાતે કેપટાઉન પહોંચી જઈએ ત્યાં સુધી આ વ્લોગને કન્ટિન્યુ કરીશું. તો તમે પણ જોતા રહેજો અને કાલથી પણ સરસ મજાના વ્લોગ આવશે એ પણ જોવાનું ભૂલતા નહીં તમે. તો ચાલો હવે આપણે જઈએ. તો આ ત્રીજું સ્ટોપ થઈ ગયું છે. અત્યારે તમને આ સાંભળવા મળશે અને આ જ જોવા મળશે આજનો દિવસ. તો કેમ કે લોંગ રૂટ છે, તમને પણ ખબર છે 17 અવર્સનો રસ્તો છે જોહાનિસબર્ગથી કેપટાઉનનો. અહીંયાથી પણ કોઈ લોકો જવાના હોય, બાય રોડ જવાના હોય તો તેમના માટે આ ઇન્ફોર્મેશન જરૂરી છે કે 17 અવર્સનો રસ્તો થાય છે. નેવિગેટરમાં 15 અવર્સ બતાવે છે, પણ આપણે ઊભા રહીએ, નાસ્તો કરીએ, બ્રેક લઈએ, માણસ ડ્રાઇવિંગ કરીને થાકી જાય તો 2-3 કલાકે તો એટલીસ્ટ બ્રેક લેવો પડે, 15 મિનિટનો તો લેવો જ પડે. તો એ બધું કાઉન્ટ કરતાં ટોટલ 17 અવર્સ જેવું થાય છે. તો બસ હવે આ ત્રીજું સ્ટોપ થઈ ગયું છે અને અત્યારે વાગ્યો છે 1. અને અહીંયા કેટલી સરસ મજાની વસ્તુઓ વેચે છે એ પણ હું તમને દેખાડીશ. ગરાજ છે, આ પણ પેટ્રોલ પંપ જ છે, તમે પાછળ જોઈ શકો. અને જ્યાં જ્યાં ગરાજ હોય ત્યાં સ્ટોપ થાય, બાકી રસ્તામાં કંઈ જ નથી આવતું. અહીંયા ઇન્ડિયા જેવું નથી, હું વારંવાર કહું છું કે ખાલી ગરાજ આવે છે. ગરાજ એટલે મીન્સ કે પેટ્રોલ સ્ટેશન, અહીંયા ગરાજ કહેવામાં આવે છે. અને સાથે જોડે શોપ હોય છે, ત્યાં તમને કોલ્ડ ડ્રિંક, કોફી એ બધું મળી જાય છે. અને આવી વસ્તુઓ બનાવતી જે લોકો હાથથી બનાવે છે બધું અને વેચે છે, જે તમે બેક સાઈડે જોઈ શકો છો. તો બધી આ એ લોકોની હાથની કારીગરી છે, આ બધું વસ્તુ વેચતા હોય છે. જે મેં સાબીવાળા વ્લોગમાં ઓલરેડી બતાવેલું છે કે બધું લાકડાની બનાવેલી વસ્તુઓ કેવી રીતે વેચે છે ને બધું. આ તો સેમ આપણા ઇન્ડિયામાં ટોપલા કહીએ છીએ ને આપણે, બધાને ખબર જ હશે. ઇન્ડિયાથી વ્લોગ જોતા હશે એમને પણ ખબર હશે. પણ આ ડોગીની બેગ છે અને આ લાકડાના આપણા જે ચમચાઓ છે કિચનમાં વપરાય એ છે. આ સળી છે, લાકડી છે, જે એજેજ પર્સન લોકો યુઝ કરે છે એ છે. અને આ બધી બેગ આપણને લાગે છે બાસ્કેટ જેવી, આપણે એમાં યુઝ કરીએ છીએ. બધાને ખબર છે ભાઈ આ ડોગી માટે છે, મીન્સ કે કૂતરાના બચ્ચા માટે છે.
અને આ જો એને બનાવેલું પણ આ વેઇટે છે કે આમાં કૂતરાનું બચ્ચું મૂકીને અને એનું અહીંયાથી ફેસ બહાર રહે, ડોગી બહાર રહે, એટલા માટે તો એવી રીતે બનાવ્યું છે. જે લોકો ઘરમાં પાલતું ડોગી હોય તો એ લોકો આમાં રાખી શકે અને બહાર લઈ જઈ શકે, એટલા માટે તો એના માટેનું છે. તો બસ અમે પણ અહીંયાથી પેટ્રોલ ભરાઈ દઉં, પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી હતી, પણ જ્યાં જ્યાં સ્ટોપ કરીએ છીએ બે ત્રણ કલાક પછી ગરાજ આવે છે એટલે 15 મિનિટનો બ્રેક લઈ લઈએ છીએ અને પેટ્રોલ પણ ફૂલ કરાવતા જઈએ છીએ. અને અહીંયા તો કંઈ ટી કોફી લેવાનું નથી, તો બસ 10-1 મિનિટ થઈ ગઈ છે તો હવે પાછા નીકળીશું. અને અત્યારે તો રસ્તામાં પણ કંઈ જ નહીં આવશે, જ્યારે કેપટાઉન નજીક આવશે ત્યારે બધું આવશે તો હું તમને દેખાડીશ. પણ સ્યોરિટી તો તમે વ્લોગને હજુ પણ કન્ટિન્યુ કરજો. અમારું ચોથું સ્ટોપ થઈ ગયું અને 11 અત્યારે વાગ્યા છે 2 બપોરના. તો અમને ભૂખ પણ લાગી હતી કેમ કે નોન સ્ટોપ ચાલતા છે, રાતે 2 વાગ્યાના અત્યારે 2 વાગ્યા એટલે 12 કલાક પૂરા થઈ ગયા. 12 કલાકમાં 4 સ્ટોપ લીધા, ચોથું સ્ટોપ છે. અને સવારમાં પહેલાં 1 ચા પીવા સ્ટોપ લીધું હતું, પછી બીજી વાર સેકન્ડ ટાઈમ ચા નાસ્તો કરવા માટે સ્ટોપ લીધું હતું 9 વાગે, અને ત્રીજી વાર એમ જ ખાલી રિલેક્સ થવા માટે સ્ટોપ લીધું હતું. અને સોરી, પેલી બાજુ અંધારું આવે છે. અને આ સ્ટોપ લીધું ચોથું અમે લંચ કરવા માટે, જે અમે ઘરેથી બટાકાપુરીને બધું લઈને આવ્યા હતા. કેમ કે તમે જોયું કે આવું ગરાજ જ હોય છે, બીજું કંઈ જ આવતું નથી એટલે કંઈ પણ વસ્તુ મળતી નથી. તો એક દિવસનું અમે બધું સગવડ કરીને આવ્યા હતા અને અત્યારે અમે અહીંયા લંચ કરી લીધું. સરસ મજાની બેસવાની જગ્યા પણ છે, કેમ કે દરેક ગરાજ પર આવી રીતે બનાવ્યું હોય, કેમ કે આ લોંગ રૂટ છે એટલે બધાને ખબર હોય છે અહીંયા કે લોંગ રૂટ પર જે ટ્રાવેલ કરતા હોય એ લોકો સ્ટોપ કરે છે. કેમ કે દર 2-3 કલાકે આવે એટલે બધા સ્ટોપ કરતા હોય અહીંયાથી ચાલવાવાળા, અને કંઈ પણ ચા નાસ્તો કરે કે કંઈ પણ કરે, એટલા માટે આવું સરસ ગાર્ડન બનાવ્યા હોય અને એમાં બેન્ચીસ પણ નાખી હોય તો ત્યાં તમે આરામથી તમારું ફૂડ એન્જોય કરી શકો. તો અમે પણ લંચ કરી લીધું છે, જે ઘરેથી લાવ્યા હતા આજના દિવસ પૂરતું એ. અને પ્રોપર કેપટાઉનમાં બધું મળી જશે તમને, બધી રેસ્ટોરન્ટ પણ હોય છે એ પણ જોવા મળશે. જ્યાં જ્યાં ડિનર કરવા જઈશું, બ્રેકફાસ્ટ કરીશું, બ્રેકફાસ્ટ અમારું હોટલમાં ઇન્ક્લુડ છે, એ બધું તમને આગળના વ્લોગમાં જોવા મળશે. અને બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટ, ઇન્ડિયન મીન્સ કે પંજાબી બધું ખાવાનું મળી જાય છે, પનીરની સબ્જી, નાન, રોટી બધું મળી જાય છે. કેમ કે આ મારું ત્રીજી વાર કેપટાઉન છે મારું, અને ચિકાનું તેજસનું અને નીતાબેનનું ફર્સ્ટ ટાઈમ છે, એટલા માટે જ અમે આવ્યા છે. અને તો ચાલો આપણે જોઈએ, હવે અમે જઈશું, કેમ કે હજુ વાગ્યા છે 2:00 અને સાંજે 6 વાગે પહોંચવાની ગણતરી છે. તો હવે અમે ડાયરેક્ટ 4-5 વાગે ફરીથી ચા પીવા માટે સ્ટોપ કરીશું, ત્યાં સુધી 2-3 કલાક નોનસ્ટોપ ખેંચીશું. તો રસ્તામાં કંઈ જ બતાવવા જેવું છે નથી, કેમ કે બધો પહાડી ઇલાકો છે અને પહાડ અને જંગલ જ છે એટલા માટે. તો બસ ચાલો તમે વ્લોગને કન્ટિન્યુ કરજો જોવા માટે. આ રહી અમારી ગાડી અહીંયા, અને પાણીની બોટલ પણ લેવાની હતી એ પણ અમે લઈ લીધી છે, અને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે આગળ કન્ટિન્યુ કરીશું.
તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અમે ખૂબ જ થાકી ગયા છે કેમ કે રાતે 2 વાગ્યાના નીકળેલા બપોરે 2 એટલે 12 કલાક અને 7 વાગે એક્ઝેક્ટ 7 વાગે અમે કેપ્ટન પહોંચી ગયા અને હાલત જુઓ તમે બધાની બધા જ લેવાઈ ગયેલા છે તો 17-18 આવવાનું રાય એટલે અને બસ આવી ગયા હું તમને હોટલ દેખાડી દઉં છું અને પછી આપણે બ્લોગનો એન્ડ કરી દઈશું તો સરસ છે બધું હોટલ અને સર્વિસ અને રૂમ ને બધું જ સારું છે હું લાસ્ટ ડેના તમને બધું રિવ્યૂ આપીશ અને પ્રાઇસ પણ કહીશ અને લોકેશન પણ કહીશ બધું જ શેર કરીશ તમારી જોડે તાકી જે અહીંયા સાઉથ આફ્રિકાની કોઈ હોય અને જે કોઈને આવવું હોય તો હું બધું એ લોકોની સર્વિસ કેવી છે અને બધું રિવ્યૂ ને બધું આપીશ તો બસ હવે આવી ગયા છે હું તમને રૂમ કેવી છે એ દેખાડી દઉં અને પછી બ્લોગને એન્ડ કરશું અને કાલે સવારથી આપણે ફરવાનું સ્ટાર્ટ કરશું તો કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં તમે અને ચેનલને પણ નવા ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આ છે અમારી રૂમ કેવી છે રૂમ હા એ તો પછી લાસ્ટ ડેના રિવ્યૂ આપવાના એમ કહેવું ને સર્વિસ ને બધું ના પણ પેલી જે બીજી રૂમ છે ને એમાં કબટ ને નથી નાની છે હા મહેશભાઈ મને લઈ ગયા જોવા પણ કીધું કાલે ચેન્જ કરી આપવા કીધું આ કબટ છે હું સાવર છે અહીંયા બેસિંગ છે ટોયલેટ છે અને ટી કોફીનો સામાન મૂક્યો છે કેટલ છે આ બેડ છે અને ટીવી પણ છે આ હીટર મૂકેલું છે અહીંયા ડ્રેસિંગ ટેબલ છે આજના આ બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું અને કાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે કેપટાઉનની એક નવી જગ્યા સાથે તો તમે જોવાનું ભૂલતા નહીં તો હું જ્યાં જ્યાં જે પણ એક્સપ્લોર કરીશ તે તમને પણ સ્યોરથી દેખાડીશ તો તમે બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં ઘર બેઠા તમને કેપટાઉન જોવા મળશે અને ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને શેર અને લાઇક પણ કરજો જો વિડીયો ગમતા હોય તો ફરીથી કાલે મોર્નિંગમાં આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ટેક કેર.